વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5 ગુજરાતી હવે મારું નામ પટેલ વર્ષાબેન છે હું તમારો ગુજરાતી વિષય લઈશ તમારે શું કરવાનું છે ગુજરાતી વિષયની એક 200 પાનાની સિંગલ લીટીની નોટ અથવા તો ચોપડો બનાવવાનો છે અહીંથી જે પણ તમને શીખવવામાં આવે એ તમારે गुजराती नोट में अथवा तो चोपड़ा में लिखवानुं छे हवे गुजराती विषय में तमे जुओ तो आगळ अनुक्रमणिका में जुओ प्रथम सत्र छे एमां क्रम एक छे के चबूतरो आ एक चित्र पाठ छे चित्र एटले तमने पुस्तक में चित्र आपेलुं छे ए चित्र जोई અને આપણે એમાંથી ભણવાનું છે હવે તમે જુઓ તો બીજો નંબર છે પર્વત તારા આ એક શું છે પ્રાર્થના છે એટલે આ એટલા માટે તમને કહું છું કે જોડકામાં અને સવાલ જવાબમાં આ વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવે ચબૂતરો તો એનો પ્રકાર કયો છે તો સામે તમારે જવાબ લખવાનો ચિત્ર પર પર્વત તારા તો એ પ્રાર્થના છે અને એના લેખક છે સુરેશ દલાલ આ રીતે પાઠ અથવા તો કવિતા એનો પ્રકાર એના લેખક અને કવિ આ પણ તમારે તૈયાર કરવું પડશે હવે જો પાઠ હોય તો એના લેખક હોય અને કવિતા હોય તો એના કવિ હોય એવી જ રીતે પાઠ 3 છે મહેનતનો રોટલો આ એક શું છે બોધ કથા છે કે જેમાંથી આપણને બોધ મળે છે કંઈક શીખવા મળે છે તો અને એના લેખક છે પન્નાલાલ પટેલ ત્યાર પછી છે કવિતા 4 સુંદર સુંદર એ એક પ્રકૃતિ ગીત છે પ્રકૃતિ એટલે કે કવિએ એમાં આપણી આસપાસ જે વાતાવરણ છે એનું વર્ણન કર્યું છે અને એના લેખક અને કવિ છે ધર્મેન્દ્ર માસ્તર અને એમનું ઉપનામ એટલે ગુલામનું નામ છે મધુરમ ત્યાર પછી છે પુનરાવર્તન 1 એટલે કે આપણે જે આ 4 કવિતા અને પાઠ શીખી ગયા એના થોડા થોડા ભાગ એ પુનરાવર્તન 1 માં શીખીશું ત્યાર પછી છે પાઠ 5 સર્દીના પ્રતાપ આ એક હાસ્ય કથા છે હાસ્ય કથા એટલે આપણને પાઠ વાંચતા વાંચતા પણ હસવું આવી જાય એટલે કે એક વ્યક્તિને કાને ઓછું સંભળાય છે અને બીજી વ્યક્તિને સર્દીના કારણે અવાજ બેસી ગયો છે એટલે જે બોલે છે એ સામેની વ્યક્તિ કંઈક અલગ જ સમજે છે એટલે આપણને એમાંથી હાસ્ય જે એ આ પાઠમાં છે અને એના લેખક છે જ્યોતિન્દ્ર દવે ત્યાર પછી છે પાઠ 6 નર્મદા મૈયા આપણી ગુજરાતની સૌથી મોટી નદી અને ગુજરાતની જીવાદોરી જે કહેવાય એ નર્મદા નદી છે એના વિશેનું વર્ણન છે એટલે કે આ પાઠે પ્રવાસ વર્ણન છે અને આપણે જાણે પોતે જ પ્રવાસ કરતા હોઈએ એ રીતનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આ પાઠમાં એનું ઉદ્ભવ સ્થાન નર્મદાનું અને ક્યાંથી પસાર થાય છે અને છેવટે ક્યાં એને મળે છે એનું વર્ણન કરવામાં આવેલું છે અને એના લેખક છે રમણ સોની ત્યાર પછી છે કાવ્યસાર અલગ દલ એ એક ઉર્મી ગીત છે અને એના કવિ છે બાલ મુકુંદ દવે ઉર્મી ગીત એમાં શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં રહી રાધા અને ગોપીઓ સાથે જે રાસ રમતા હતા એના વિશેનું વર્ણન છે રાધાની મૂર્તિ હાર તૂટી જાય છે મૂર્તિ ખોવાઈ જાય છે એ બધું એમાં વર્ણન કરવામાં આવેલું છે એ આપણે એ પ્રમાણે શીખીશું ત્યાર પછી છે પુનરાવર્તન 2 એટલે કે આપણે આગળ જઈએ
પાઠ 5 થી 7 સુધી શીખ્યા એના થોડા થોડા ભાગો એમાં આપેલા છે આ આપણો દિવાળી સુધીનો અભ્યાસક્રમ છે હવે આપણે પાઠ પહેલો જોઈએ તો ચિત્ર પાઠ ચબુતરો હવે તમે જુઓ તો એમાં ચબુતરાનું ચિત્ર આપેલું છે પછી દરવાજો છે સામે ઘર છે બળદ છે ગાયો છે કૂતરું છે એક માણસ ચબુતરાની જે બેઠો છે ચબુતરાને એક નિસરણી પણ લગાવેલી છે એક બકરી પણ બેઠેલી દેખાય છે હવે ચબુતરો ક્યાં જોવા મળે તો તમે ગામમાં પ્રવેશો તો પ્રવેશતા જ ચબુતરો તમને જોવા મળે અથવા તો સિટીમાં આવે ચબુતરાઓ ઓછા થઈ ગયા છે શહેરમાં પણ તમે અમુક ટોળોમાં જાઓ તો ત્યાં તમને ચબુતરા જોવા મળે હવે આ ચબુતરો ષષ્ઠકોણીય છ ખૂણાવાળો અથવા તો અષ્ટકોણીય અથવા તો આઠ ખૂણાવાળા ચબુતરા હોય છે હવે એની ઉપર છત હોય છે હવે આ ચબુતરા કોના માટે બાંધવામાં આવે છે આપણને પ્રશ્ન થાય આપણે જેમ ઘરમાં રહીએ છીએ ઘર આપણને રક્ષણ આપે છે ઠંડી ગરમી અને વરસાદથી પશુઓ માટે પણ આપણે ઘર બનાવીએ છીએ એના રક્ષણ માટે ઘોડા માટે તબેલો ગાયો ભેંસો માટે શું બનાવીએ છીએ ગમાણ બનાવીએ છીએ એમાં બકરીઓ માટે પણ ઘર હોય છે ઘેટા વગેરા માટે પણ ઘર હોય છે એમ પક્ષીઓ માટે પણ જે ઘર છે એને શું કહેવાય ચબુતરો કહેવામાં આવે છે આ ચબુતરા ઉપર છત હોય છે અને એમાં ચબુતરામાં ચણ નાખવામાં આવે છે ચણ એટલે અનાજના દાણા જેમાં પક્ષીઓ આવે અને ચણ ચણે પછી ચબુતરાને એક નિસરણી લગાવેલી હોય છે અને એક ખીબ લટકાવેલી હોય છે આ ખીબમાં પાણી નાખવામાં આવે છે શા માટે કે કબૂતરા ચણ ચણી અને પાણી એ ખીબમાંથી પાણી પીવે હવે નિસરણીનો શું ઉપયોગ થતો હશે એવો પ્રશ્ન પણ આપણને થાય તો નિસરણીનો ઉપયોગ ચબુતરામાં ચણ નાખવા માટે અને પાણીની જે રીત છે એમાં પાણી નાખવા માટે એ નિસરણીનો ઉપયોગ થાય છે હવે ચબુતરામાં તમે જુઓ તો જુદા જુદા પક્ષીઓ આવે છે ચણ ચણે છે નિરાતે ચણ ચણે છે કારણ કે ત્યાં એમને કોઈની પણ બીક લાગતી નથી જો નીચે હોય તો કૂતરા અથવા બિલાડા એમની ઉપર હુમલો કરી શકે એટલે ચબુતરામાં તેઓ નિરાતે ચણ ચણી શકે છે તેઓ આરામ કરવો હોય તો એમાં આરામ પણ કરી શકે છે અને સામાન્યથી પાણી પણ પીવે છે તમે જુઓ તો અહીં ચિત્ર જે આપેલું છે એમાં તમને પોપટ દેખાય છે તો આવી રીતે ચબુતરામાં પોપટ કબૂતર ચકલી ભોલા આવા બધા પક્ષીઓ ચણ ચણવા માટે આવતા હોય છે હવે તમે જુઓ તો દરવાજો છે ચબુતરાની પાસે એમાંથી પશુઓ અંદર દાખલ થતા દેખાય છે હવે એક ઘર સામે ઘર છે એના ઉપર શું છે નળિયા છે બાજુમાં પણ એક નાનું ઘર છે એના ઉપર પણ નળિયા છે એટલે આ ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ એક ગામડાનું ચિત્ર છે અને ગામમાં પ્રવેશતા ચબુતરો છે હવે તમે આપણે જોઈએ તો શહેરમાં પણ તમે ઓળોમાં જાઓ તો ત્યાં તમને ચબુતરા જોવા મળે અથવા તો જૂના જે વિસ્તાર હોય ત્યાં તમને ચબુતરા જોવા મળે હવે આ ચબુતરો ખૂબ જ ઊંચો હોય છે ઊંચો શા માટે રાખવામાં આવે છે કારણ કે એનાથી બીજા જે પ્રાણીઓ હોય એનાથી આ પક્ષીઓને રક્ષણ મળે એટલા માટે ચબુતરા ઊંચા બાંધવામાં આવે છે
અને લોકો એમાં સવાર સાંજ ચણ નાખે છે અને પક્ષીઓ પણ ત્યાં ચણ ચણવા માટે આવે છે અને ચબુતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પક્ષીઓ પાણી પીવે છે પંખી એમ સમાન આખે શબ્દ પક્ષી પણ થાય તો ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ચિત્રમાં ગાય બકરી કૂતરું અને માણસ આ પ્રાણીઓ જોવા મળે છે હવે આના ઉપરથી પ્રશ્ન પણ બનાવવામાં બનાવી શકાય આપણે કે ચબુતરો શા માટે અથવા તો કોના માટે બાંધવામાં આવે છે તો એનો સર જવાબ થાય કે ચબુતરો પંખીઓ અથવા તો પક્ષીઓ માટે બાંધવામાં આવે છે ચબુતરામાં શું નાખવામાં આવે છે તો ચબુતરામાં ચણ દાણા નાખવામાં આવે છે ચબુતરા પર છત શા માટે હોય છે તો જેમ આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ જોઈએ એમ પંખીઓને પશુઓને પણ પોતાનું ઘર હોય તો એમને પણ ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તો એના માટે પશુ પંખીઓ માટે પણ ઘર બાંધવામાં આવે છે એવી જ રીતે પંખી માટે ચબુતરા બાંધવામાં આવે છે એટલા માટે એમાં ઉનાળામાં અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એટલા માટે ચબુતરા ઉપર છત હોય છે પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે તો પંખીને પાણી પીવા માટે ચબુતરે ખીર લટકાવી છે અને પંખીઓ એમાંથી પાણી પીવે છે નિસરણીનો શું ઉપયોગ થતો હશે તો નિસરણીનો ઉપયોગ પંખીઓ માટે ચબુતરામાં ચણ નાખવા માટે અને ખીરમાં પાણી નાખવા માટે ઉપયોગ થતો હશે હવે તમે તમારી આસપાસ ક્યાંય પણ ચબુતરો હોય તો જોજો અને તમને આજનું લેસન એ છે કે તમારે સૌથી પહેલા 200 પાનાની નોટ અથવા ચોપડી ચોપડો બનાવવાનો છે અને એમાં ચબુતરાનું એક ચિત્ર તમને જેવું આવે